नमस्कार, BSM हाई गुजराती पेपर CG 506 एवं एकम 3 गांधी युगना परिबळो। હવે ગાંધી યુગનો જે સમયગાળો જે છે તે 1915 થી 1940 સુધીનો જે સમયગાળો છે તેને ગાંધી યુગ તરીકે ઓળખાય છે। હવે એના પહેલાનો જે યુગ જે છે તે પંડિત યુગ કે સાક્ષર યુગ, એ યુગમાં જે થઈ ગયેલા જે સર્જકો છે તે મોટા ભાગના સર્જકો એ સાક્ષર છે, ભણેલા છે, અને ભણેલા ગણેલા સર્જકોની જે ભાષા જે છે તે ઊંચા લેવલની છે, અને એ ભાષાને લીધે ગામડાના જે લોકો જે છે તે ભાષાથી વિમુખ થાય છે, તે ભાષા સમજી શકતા નથી। જ્યારે ગાંધી યુગમાં ગાંધી યુગના સર્જક ગાંધીજી ના આપાથી ગાંધી યુગમાં જે પણ ભાષા છે, જે પણ એ સાહિત્યકારો છે તે ગામડાનો સેવાળાનો માણસ પણ એ ભાષા સમજી શકે એવી ભાષામાં એ સર્જકો, એ સમયગાળાના સર્જકો સાહિત્યનું સર્જન કરે છે। હવે અહીંયા પહેલો પરિબળ આપણે જોઈએ ગાંધીજીનું ભારતમાં આગમન। દક્ષિણ આફ્રિકામાંથી ગાંધીજી જ્યારે ભારતમાં આવે છે ત્યારે એક વિરાટ વ્યક્તિત્વ ધરાવતા ગાંધીજી ભારતને પોતાની કર્મભૂમિ બનાવે છે, અને ભારતમાં આવીને સત્યાગ્રહની ચળવળ અને અસ્પૃશ્યતા નિવારણ જેવી બાબતો ઉપર પોતાનું ધ્યાન આપે છે, અને એ ગાંધીજી ભારતને સ્વદેશ પ્રેમ, સ્વદેશ સેવા કરવાનું કામ એ ગાંધીજી કરે છે। બીજું એક વળતર પરિબળ છે તે ગાંધી વિચારધારાની અસર। ગાંધીજીના ભારતમાં આગમન આવવાથી જુદા જુદા પ્રદેશોના લોકોના સંપર્કમાં આવવાથી ગાંધી વિચારધારાની, ગાંધીજીના વિચારની અસર જોવા મળે છે, અને એ અસરના કારણે જુદી જુદી ભાષાઓની પણ અસર, એ ગુજરાતીમાં જુદી જુદી ભાષાઓની પણ અસર જોવા મળે છે, જેવી કે મરાઠી, બંગાળી અને હિન્દી જેવી ભાષાની પણ અસર થાય છે, અને ગાંધી વિચારધારાની ત્યાં અસર જોવા મળે છે। હવે ત્રીજા નંબરનો જે છે તે વિદેશી સર્જકોની અસર। હવે એ સમયગાળા દરમિયાન ગાંધીજીના સમયગાળા દરમિયાન વિદેશી જે સર્જકો છે તે, એ સર્જકોની પણ અસર એક કનૈયાલાલ મુનશી પર, એક ફ્રેન્ચ જે નવલકથાકાર છે તે નવલકથાની અસર એક કનૈયાલાલ મુનશીના સાહિત્ય ઉપર પડે છે, અને કનૈયાલાલ મુનશીની એ વિદેશી સાહિત્ય નવલકથાકારના એની અસર એના ઉપર પડે છે। ચોથા નંબરનું છે રશિયામાં લોકક્રાંતિ। એ સમય ગાંધી યુગ જ્યારે ચાલે છે એ સમય રશિયામાં સમાજવાદી ક્રાંતિ થતી હોય છે, એ સમાજવાદી ક્રાંતિના લીધે અહીંયા લોક ક્રાંતિ પણ થાય છે, કે ગાંધી યુગનું પણ મહત્વનું પરિબળ છે। પાંચમું લોક સાહિત્યનો પ્રભાવ। ગાંધી યુગમાં ઝવેરચંદ મેઘાણી જ્યારે આવે છે એ યુગમાં, ત્યારે લોક સાહિત્યનો પણ ગાંધી યુગમાં પ્રભાવ એના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે। લોકગીત, લગ્નગીત કે શૌર્ય ગીતો એ ઝવેરચંદ મેઘાણીના આપાથી થાય છે, એ પણ ગાંધી યુગનું મહત્વનું પરિબળ બની રહે છે। છઠ્ઠા નંબર ગાંધીજી દ્વારા શિક્ષણ પ્રવૃત્તિને ઉત્તેજન। એ સમય દરમિયાન ગાંધીજી દ્વારા શિક્ષણ ને પ્રવૃત્તિને ઉત્તેજન મળે છે, અને બાળ શિક્ષણ ઉપર ગાંધીજી વધારે ભાર